નમસ્કાર દર્શક મિત્રો એટીબી ન્યૂઝના કૃષિલક્ષી કાર્યક્રમ કૃષિ રત્નમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે ગુજરાતમાં થતા જે મુખ્ય ખરીફ પાકો છે તેમાં થતી જીવાતો અને રોગ નિયંત્રણ વિશે ચર્ચા કરવાની છે જે માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે એમ ડી માલવિયા સાહેબને કે જેઓ કૃષિ ક્રોપ સાયન્સના ડાયરેક્ટર છે તો આવો માલવિયા સાહેબ પાસેથી ખરીફ પાકોમાં થતાં જીવાતો અને તેના રોગ નિયંત્રણ વિશે ચર્ચા કરીએ નમસ્કાર માલવ્યા સાહેબ નમસ્કાર અમારા આઈટીબી ન્યૂઝના કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે માલવ્યા સાહેબ સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે ગુજરાતમાં કયા કયા મુખ્ય ખરીફ પાકો જોવા મળતા હોય છે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત છે એ ત્રણ ભાગની અંદર વહેંચાયેલું છે એક સૌરાષ્ટ્ર છે બીજું નોર્થ ગુજરાત છે અને ત્રીજું સાઉથ ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર મુખ્ય પાક તરીકે જોવા જઈએ તો કપાસ અને મગફળી થાય નોર્થ ગુજરાતમાં પણ કપાસનું શેર વધારે રહેશે મગફળી થોડી ઓછી થાય અને સાઉથ ગુજરાતની વાત કરીએ તો ત્યાં શેરડી અને ડાંગર મુખ્ય પાક તરીકે થાય છે પણ ઓવરઓલ આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતની અંદર મુખ્ય પાક તરીકે જોવા જવું હોય તો કપાસ અને મગફળી જ રહેશે અને સાથે સાથે હવે એક ઉભરતા પાક તરીકે સોયાબીનને પણ લઈ શકાય કારણ કે ખેડૂતોનો ઢાળ છે એ સોયાબીન તરફ પણ વળે છે કે ખેતીમાં ખાસ કરીને એમને પાકની ફેરબદલ પણ થઈ જાય અને સાથે સાથે એમાં ઉત્પાદનલક્ષી સારા રિટર્ન પણ ખેડૂતને મળે છે તો એ સોયાબીન પણ એક ત્રીજા પાક તરીકે આપણે એને લઈ શકીએ છીએ અચ્છા આપણે માલવે સાહેબ આપે જે વાત કરી કે મગફળી છે કપાસ છે સોયાબીન છે ડાંગર છે આ બધા વિવિધ પાકો જે મુખ્ય પાકો છે ગુજરાતના ખરીફ પાકો ગણાય છે હવે સામાન્ય રીતે આ પાકોને રોગ થવાનું જીવાત પડવાનું આ બધા પણ સંભાવનાઓ હોય છે તો જો ખાસ કરીને વાત કરીએ તો કપાસ અને મગફળીમાં કયા પ્રકારની ચૂસિયા જીવાતો પડતી હોય છે એટલે તમારો પ્રશ્ન ખૂબ જ અત્યારે રાઈટ ટાઈમનો છે કારણ કે અત્યારે કપાસનું એવું સ્ટેજ છે કે એની અંદર બધી ચૂસિયા જીવાતો એટલે કે જે સકિંગ પેજ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને એ કપાસની અંદર અત્યારે ચાલુ છે ઓલરેડી કપાસ છે એ અત્યારે પિસ્તાલીસથી પચાસ દિવસની આસપાસ ગુજરાતની અંદર મોટાભાગના એરિયામાં થઈ ગયા છે અથવા કોઈ થોડા આગતર વાવેલા હોય તો પંચાવનથી સાઠ દિવસના પણ હશે અને એની અંદર ચાર પ્રકારની મુખ્ય ચૂસિયા પ્રકારની જીવાતો આવે છે જેની અંદર એક લીલી પોપટી જેને કહેવામાં આવે છે અથવા તો અંગ્રેજીમાં એને જેસિડ કહેવામાં આવે છે એ ઉપરાંત એમાં એફિડ નામની એક જીવાત આવે છે સફેદ માખી આવે છે અને થ્રીપ્સ આ ચાર મુખ્ય જીવાતો આવે છે અને ક્યારેક જો ટેમ્પરેચરમાં કે એમાં અપડેશન થતું હોય તો ખાસ કરીને એ એમાં એક મિલીબગ કરીને પણ એક નવી ચૂસિયા પ્રકારની જીવાતો આવે છે તો આ ચાર પાંચ જે જીવાતો છે એ મુખ્યત્વે કપાસની અંદર જોવા મળે છે ટૂંકમાં અચ્છા માલવ્યા સાહેબ તમે જે ચૂસ્યા પ્રકારની જીવાતની વાત કરી તેના નિયંત્રણ માટે ખેડૂતોએ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ શું અહીં પણ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આવા આવા કોઈ સ્લોગનનો ઉપયોગ આપણે કરી શકીએ એટલે ખાસ કરીને એવું છે કે જે સકિંગ પેસ્ટ માટેની જે કંઈ દવાઓ વપરાય છે એની અંદર મુખ્યત્વે સિસ્ટેમિક પ્રકારની દવાઓ વપરાય કારણ કે એ શું કરે છે આ જે જીવાત છે એ કપાસના છોડમાંથી રસનું શોષણ કરી અને એ ખાય છે એટલે આપણે કોઈ પણ દવા એ ટાઈપની એને સિલેક્ટ કરવી પડે પહેલાં તો સિલેક્શન કરતી વખતે ધ્યાન એ રાખવું પડે કે જે દવા આપણે સિલેક્ટ કરીએ છીએ એ કપાસના છોડની અંદર એના સેલ્સેપ એટલે કે જે કપાસના પાંદડાની અંદર ઉતરી જતી હોવી જોઈએ અને એ જો કપાસના પાંદડામાં અંદર ઉતરી જાય એટલે એને એ બધી પ્રકારની દવાઓને આપણે સિસ્ટેમિક દવાઓ કહીએ છીએ એની અંદર ખાસ કરીને લીલા તરતડિયા હોય તો જેસીડ જેને કહીએ છીએ એવું હોય તો એની અંદર અત્યારે ઇમિડા ક્લોરપીડ અથવા તો નિયો નિકોટિનોઇડ ગ્રુપની દવાઓ આવે છે એનો ખેડૂત ઉપયોગ કરે તો એ લીલા તતરી અથવા તો લીલી પોપટીને સારામાં સારું નિયંત્રણ કરી શકે છે એ ઉપરાંત ધારો કે થ્રિપ્સની વાત કરતા હોઈએ તો થ્રિપ્સના નિયંત્રણ માટે ખાસ કરીને આપણે જે ફિપ્રોનિલ ટાઈપની દવાઓ છે અથવા તો લેમડા સાયહેલોથીન નામની દવા છે અથવા તો બે દવાના કોમ્બિનેશન પણ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે કે લેમડા પ્લસ થાયો એવી કોમ્બિનેશન પ્રોડક્ટ પણ આપણે વાપરી શકીએ છીએ અને એ બધાની કરતાં પણ સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો એબામેક્ટિન ગ્રુપની પણ ઘણી બધી દવાઓ છે કે જે થ્રીપ્સની અંદર ખૂબ જ સારામાં સારું નિયંત્રણ આપી શકે છે હવે સૌથી લાસ્ટમાં આવતું સફેદ માખીની જે વાત કરીએ સકિંગ પેસ્ટ જ છે એક પ્રકારની પણ કપાસમાં પાછળના ભાગમાં જનરલી આવે છે તો એ સફેદ માખી માટે ડાયફલુ બેન્જ્યુરોન નામની પણ એક પ્રોડક્ટ આવે છે એ ઉપરાંત બીજી પણ ઘણી બધી માર્કેટની અંદર કોમ્બી પ્રોડક્ટ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરી અને ખેડૂત છે એ આ જેટલા પ્રકારની સકિંગ પેસ્ટ મેં કીધી ચારે ચાર એનો ખૂબ જ સારામાં સારી રીતે નિયંત્રણ કરી શકે છે ટૂંકમાં બરોબર સાહેબ અચ્છા માલવૈયા સાહેબ તમે આ બહુ જ સુંદર માહિતી આપી ચૂસિયા જુવા જીવાતો વિશે તેના જે પ્રકાર બતાવ્યા તેના વિશે જે માહિતી આપી ચુસિયાતો ચૂસિયા જીવાતો જે છે તેના સિવાયની અન્ય કોઈ જીવાતો હોય છે કે જે કપાસ અને મગફળીના પાકને નુકસાન કરે છે તે કઈ કઈ છે હવે ખાસ કરીને જે સકિંગ પેસ્ટની આપણે વાત કરીએ ચુસિયા જીવાતોની વાત કરી એ સિવાય મુખ્યત્વે ઈયળ પ્રકારની જીવાતો આવે છે પછી એ કપાસની અંદર હોય મગફળી હોય કે સોયાબીન હોય જનરલી આપણે જોઈએ છીએ કે કપાસની અંદર અત્યારે બીટી કપાસ આવી જવાથી અથવા તો બીટી કપાસનું વાવેતર વધારે હોવાથી લીલીયળ કે લશ્કરી યળ એની અંદર આવતી નથી પણ છેલ્લા આપણે ત્રણેક વર્ષથી જોઈએ છીએ કે એમાં યળનું પ્રમાણ વધતું જાય છે દાડે દિવસે અને ખેડૂતોને સૌથી મોટો હેડેક અથવા તો માથાના દુખાવો કેવો હોય તો એ ગુલાબીયળ કહી શકાય છે અને આ ગુલાબીયળ છે એ ખાસ કરીને કપાસની અંદર જુલાઈના એન્ડથી માંડી એને ઓગસ્ટના પંદર તારીખ સુધીની અંદર એનું એક પહેલું જીવનચક્ર હોય છે અને બીજું જીવનચક્ર જનરલી ઓક્ટોબર મહિનાની અંદર મિડલથી ચાલુ થાય છે તો આ જે બે પાક બે ફ્લશ એટલે ટૂંકમાં કંઈ બે સિઝન જે કપાસની હોય છે એ બે દરમિયાન એને વધારેમાં વધારે એટેક જોવા મળે છે પણ આપણો અત્યારનો જે રાઈટ ટાઈમ છે ગુલાબીયળનો કે ફૂલ અને ભમરી આવતી હોય નાના ઝીંડવા થતા હોય કૂણા ઝીંડવા હોય એવા ટાઈમે વધારેમાં વધારે ગુલાબીયળનો પ્રકોપ રહેતો હોય છે તો આ આ ટાઈમે એ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને આપણે જનરલી જોયું છે કે કોઈ પણ વસ્તુ તમે કેમ કીધું કે ભાઈ બેટર ધેન ક્યોર ટૂંકમાં જે પગલાં હિસાબે જોવા જોઈએ કે આપણે જનરલી નથી કહેતા કે ભાઈ દુશ્મન છે એને ઉગતા જ દાબી દેવું જોઈએ બિલકુલ જયારે નબળો હોય ત્યારે એના ઉપર એટેક કરવો જોઈએ તો આ આપણો રાઈટ ટાઈમ છે કે જ્યારે અત્યારે ઈંડા કે એને મૂકવાનું છે એને આપણે ઇન્ડસ ન મૂકવા દઈએ તો એમાં ગુલાબી ઇયળનો એટેક આવવાનો નથી ટૂંકમાં તમે થઈ શકે જે બિલકુલ માલવે છે તમે લીલી ઈયળ અને ગુલાબી ઇયળ આ બે વિશે વાત કરી આપણે આ બંને વિશે હજી માહિતી મેળવીશું સૌથી પહેલાં લીલી ઈયળ એક શા માટે થતી હોય છે અને તે કેવા પ્રકારનું નુકસાન પહોંચાડી શકે તેના વાત કરો ખાસ કરીને લીલી ઈયળ છે એ મુખ્યત્વે પહેલાં કપાસમાં આવતી હતી પણ અત્યારના સ્ટેજે હવે સોયાબીન છે કે પછી મગફળીની જે આપણે વાત કરીએ છીએ એની અંદર લીલી અને લશ્કરીયળનો હેવી એટેક અત્યારના ટાઈમે હોય શકે ટૂંકમાં મારું એવું માનવું છે કે હું પણ ફિલ્ડમાં ઘણું બધું ફરું છું તો મારા ખ્યાલ પ્રમાણે અત્યારે કપાસ આપણે મગફળી અને સોયાબીનની અંદર લીલી અને લશ્કરીયળ ઓલરેડી ચાલુ છે ટૂંકમાં એટેક અથવા તો ઉપદ્રવ ચાલુ છે અને આ ઉપદ્રવ એવી રીતે આવે છે ટૂંકમાં કે આખું મેં જેમ વાત કરીએ એનું એક જીવનચક્ર હોય છે કોઈ ઇયળનું ટૂંકમાં આપણે ગુલાબીયળ લો લશ્કરી યો લીલી યળ્યો કે કાબરી દો આ ચાર પ્રકારની જે ઇળો છે એ દરેક પાકની અંદર આવતી હોય પછી શાકભાજીનો પાક હોય મગફળી હોય કે પછી સોયાબીન હોય છે ટૂંકમાં પણ એ બધાના સૌ પ્રથમ એના જીવનચક્રની અંદર ઈંડું થાય ઈંડા ત્રણથી ચાર દિવસે એનું સેવન થાય અને એમાંથી ઈયળ નીકળતી હોય છે એ જે ઈયળ છે એના ચાર સ્ટેજ હોય છે પહેલું સ્ટેજ બીજું ત્રીજું અને ચોથું આ ચારેય સ્ટેજની અંદર ઇયળ જેમ સાપ કાચલી ઉતારે એમ દરેક વખતે સ્ટેજ બદલે ત્યારે એનાથી કાચલી ઉતારતી હોય છે અને આવો એ બારથી પંદર દિવસના પીરિયડ દરમિયાન જે ઈયળ છે એ પૃક્ત ઇયળમાં કન્વર્ટ થઈ જાય ચોથા સ્ટેજમાં પહોંચી જાય અને ચોથા સ્ટેજમાં પહોંચે એટલે એની ચામડી છે એ થોડી જાડી થઈ જાય અને એ કોસેટામાં કન્વર્ઝન થઈ જાય એ જમીનમાં પડી જાય અને જમીનની અંદર એક ઇંચ કે દોઢ ઇંચ જેટલી એ નીચે જતી રહે અને પછી એ કોસેટામાં કન્વર્ટ થઈ જાય છે તો આ જે કોશેટો છે એ થી પંદર દિવસે અત્યારે જે ચોમાસાની સિઝન હોય એમાં દસથી પંદર દિવસે કોસેટામાંથી પાછો એમાંથી ફૂદું બહાર નીકળે છે પતંગિયાના રૂપમાં આપણે કહીએ છીએ અને એ પતંગિયું છે પાછું રાતના ટાઈમે જ ફક્ત ઈંડા મૂકવાનું ચાલુ કરે છે એટલે આ જે પતંગિયાઓ છે જે જીવાતના પણ ઈયળ હોય પછી ગુલાબીયળ છે કાબરીયળ છે કે લીલી ઈયળ છે એ બધા જ ફુદાઓ છે એ રાત્રે જ ઈંડા મૂકવાનું ચાલુ કરે એટલે જનરલી ખેડૂતો જ્યારે રાત્રે ખેતરમાં આંટો મારવા જતા હોય અને ધારો કે બેટરીના પ્રકાશમાં અથવા તો કોઈપણ જગ્યાએ જ્યાં પણ પ્રકાશ હશે ત્યાં એને આજુબાજુમાં ફૂદા ઉડતા દેખાશે વાડીએ હોય કે ખેતરે હોય ત્યારે ઘણી વખત ત્યાં લેમ્પ સળગતો હોય અને લેમ્પની આજુબાજુ જો એને ફૂદા દેખાવા મળે તો ત્યારે ખેડૂતને પહેલું આગોતરું એંધાણ આવી જવું જોઈએ કે હવે ઈયળનો એટેક ચાલુ થશે મારા ખેતરમાં તો એવા ટાઈમે પણ એ સારી કોઈ પણ પ્રોડક્ટ લઈ લે કે જેથી કરીને એ ફૂદા છે એમાં ઈંડા મૂકવાનું મૂકવા જ ના આવે એની ગંધને કારણે એ થોડા દૂર જતા રહે તો આ ગુલાબ ઇયળનું પણ એક સારામાં સારું નિયંત્રણ ત્યારે થઈ શકે કે જ્યારે અત્યારે ફૂડ ફૂલ અને ભમરીઓનો સ્ટેજ છે એવા ટાઈમે ધારો કે એ લેમડા પ્લસ થાયોનું વાળી એક પ્રોડક્ટ આવે છે અથવા તો કોઈ પણ ગંધવાળું સિન્થેટિક પાયરોથોઇડ હોય તો એનો જો એ છંટકાવ કરવામાં આવે ટૂંકમાં કપાસની ઉપર તો એ આઠ થી દસ દિવસ સુધી ફૂદ એના ઉપર બેસતું નથી અને બેસે નહીં તો એના ઉપર ઈંડું નહીં મૂકે એટલે ઓટોમેટિકલી કાળજી એ રાખવી પડે રાતના ટાઈમે દેખાવા મળે ત્યારે એને પંપ લઈને ખેતરમાં એનો છંટકાવ કરવો જોઈએ તો આવી રીતે આખો જીવન ચક્ર છે અને એમાં વીકમાં વીક પોઈન્ટ એનો ઈંડા ન મૂકવા દેવા એનો મોટામાં મોટો વીક પોઈન્ટ સાબિત જે વાત લીલી ઇયળ લશ્કરી અને વિશે પરંતુ તમારા મંતવ્ય પ્રમાણે સૌથી વધુ ગુલાબી ઈયળની જો વાત કરીએ કપાસમાં ખાસ કરીને તો ગુલાબી ઈયળ જે છે તેનો ઉપદ્રવ રોકવા શું કરવું જોઈએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે તમે કેવું સજેશન આપશો ખાસ કરીને ગુલાબી યળના નિયંત્રણ માટે અત્યારના સ્ટેજમાં એને ખેડૂતોએ ખાલી ગુલાબી યળના નિયંત્રણ માટે ખાલી દવા છાંટવાથી કામ નથી થઈ જતું સમજી લો દવા છાંટશે તો એ શું કરશે કે મેં જેમ થોડી વાર પહેલા ભલામણ કર્યું એ રીતે કે ભાઈ જ્યારે એ દવા છાંટે છે ત્યારે એ ફુદાને બેસવા નથી દેતું અને ગુલાબી યળનું ફૂદું છે એ રાત્રે ઈંડા એવી રીતે મૂકે છે કે એનું જે ઈંડા મૂકવાનું ને એક સોય જેવું હોય છે અને એ સોય છે એ ઈંડાની અંદર જે ખૂણું ઝીંડું હોય એની અંદર એ પોતાનું ઈંડું મૂકી દે છે ટૂંકમાં તો આ જે છે એ જે દવા છાંટીએ છે એને એના કારણે એ ફૂદું બેસશે ને એટલે ઈંડા નહીં મૂકે એક પહેલો એનું નિયંત્રણ છે પછી બીજું નિયંત્રણ એનું એવું થશે ટૂંકમાં કે એક વખત એને ઈંડું જો ઝીંડવાની અંદર મૂકી દીધું પછી એમાં કોઈપણ પ્રકારની દવાઓ કામ આપતી નથી અને એનું કોઈ પણ નિયંત્રણ થતું નથી એટલે ખેડૂતને સો ટકા નુકસાનીમાં કન્વર્ટન થાય કારણ કે એ પછી ઈંડું અંદરથી અંદરથી ઇયળ બને ઈયળ છે એ આપણા કપાસને ખાઈ જાય અને ઝીંડવાને પૂરું ફાટવા દેતું નથી એટલે સો ટકા ખેડૂતનું નુકસાન થાય હા એમાં એવું થઈ શકે કે આગલા વર્ષના જે કંઈ સાંઠી હોય અથવા તો સાંઠી હોય કે જ્યારે એનું હાર્વેસ્ટિંગ પૂરું થઈ જાય ત્યારે એ જમીનમાં જમીનમાં ડાટવા ન જોઈએ ખેડૂતોએ કારણ કે એ જે ઝીંડવાઓ હશે એની અંદર બધા કોસેટાઓ હશે અને એ કોસેટાઓ પાછા એ જમીનમાંથી જેવો એનો ટાઈમ આવશે ત્યારે એ બહાર નીકળે અને પાછો એનો એટેક ચાલુ ન થાય એટલા માટે આપણે એને જે કંઈ હાર્વેસ્ટિંગ ટાઈમે સાઠીઓ હોય છે એને પણ બહાર લઈ જાય અને એને સળગાવીને એનો નાશ કરવો જોઈએ કે જેથી કરીને એની અંદર જે કોસેટાઓ છે એ પણ સાથોસાથ એનો નાશ થઈ જાય અને રાઈટ ટાઈમે ફ્લાવરિંગ ટાઈમે કે આ ટાઈમે આવી કોમ્બિનેશનવાળી દવાઓ છાંટે લેમડા પ્લસ થયો કે એવી કોઈ પણ સિન્થેટિક પાયરોથોઇડ તો એનાથી એને સારામાં સારું પરિણામ મળશે અને ઉત્પાદનમાં પણ બહુ જાજો ફરક પડશે નહીં માલવી સાહેબ તમે અત્યાર સુધી ઈયળ અને જીવાતની આપણે વાત કરી આ ઉપરાંત કપાસમાં અન્ય કયા રોગો જોવા મળતા હોય છે જેનાથી ખેડૂત મિત્રોએ સાવચેત રહેવા જેવું છે એટલે ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ એવું છે કે એની અંદર કપાસની અંદર રોગનું પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે છતાંય કપાસની અંદર એક એન્ગ્યુલર લિપસ્પોટ નામનો રોગ આવે છે ટૂંકમાં કે જે બેક્ટેરિયાને કારણે થાય છે અને એની અંદર ખેડૂતોને આપણી ભલામણ છે કે કોઈ પણ દવાઓ છાંટતા હોય એની ભેગું સ્ટ્રેપ્ટોસાયક્લિન નામની એક દવા આવે છે ટૂંકમાં બેક્ટેરિયાની બનાવેલી છે એન્ટીબાયોટિક છે એ દવાના આપવામાં આવે પંપની સાથે છાંટી દેવામાં આવે તો જેથી કરીને એ લિપસ્પોટ નામનો રોગ થતો નથી એન્ગ્યુલર લિપસ્પોટ નામનો અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થતું નથી પણ મારે એવું માનવું છે કે કોઈ પણ રોગ કપાસમાં આવે નહીં એના માટે જનરલી જે કંઈ આપણે આ ઇયલની કે શકિંગ પેસ્ટની કે જે કંઈ દવાઓ છાંટતા હોય એના ભેગા પંચાવનથી સાઠ દિવસની આજુબાજુનો કપાસ થાય ત્યારે એક સિસ્ટેમિક પ્રકારનું ફૂગનાશક કાર્બેડિજિન છે કે પછી હેક્ઝાકોનાજોલ છે કે એ ટાઈપના કોઈપણ પ્રકારના સિસ્ટેમિક ફૂગનાશક જો એની સાથે આપી દેવામાં આવે તો જેથી કરીને એ આ રોગને આવવા જ દેતું નથી અને ખેડૂતોને વગર નિયંત્રણે ટૂંકમાં ઓટોમેટિક નિયંત્રણ મળી જાય છે કે રોગ આવતો જ નથી ટૂંકમાં આપણે વેક્સિન આપીએ છીએ માણસને કે જેથી કરીને રોગ ન આવે એ જ રીતે કપાસમાં આવું કામ કરે છે ટૂંકમાં એને એડવાન્સ આપવામાં જી જે બિલકુલ માલવિયા સાહેબ તમે આ એક બહુ સારી માહિતી આપી કે જે કપાસમાં થતા જે રોગો છે તેનું નિયંત્રણ કરવા માટે તમે ડિફરન્ટ કાઇન્ડના જે કોમ્બિનેશન્સ છે તેનો ઉપયોગ કરવાની વાત કરી કોઈ એવું જૈવિક કે ઓર્ગેનિક કોઈ એવી દવાઓ છે કે જે કપાસમાં રોગ નિયંત્રણ અથવા તો ઈયળ નિયંત્રણમાં ઉપયોગી થાય હા ઓર્ગેનિક પ્રોડક્ટ પણ માર્કેટની અંદર ઘણી બધી આવે છે અને હવેનો જે કોન્સેપ્ટ છે આપણા પ્રધાનમંત્રી પણ અત્યારે ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કરે છે આપણા રાજ્યપાલ શ્રી સાહેબ છે એ પણ અત્યારે ખેતીને અંદર ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને વાળવા પ્રયત્ન કરે છે કારણ કે જે કાંઈ આપણે વધારે પડતા કેમિકલનો ઉપયોગ કરીએ છીએ અને એના કારણે ઘણા બધા મનુષ્યની અંદર રોગો પણ આવે છે કેન્સર જેવા કાર્સિનોજેનિક રોગો પણ થાય છે તો આ રોગોને ન થાય અને ધીમે ધીમે ખેડૂતો છે ઓર્ગેનિક ખેતી તરફ વળે એના માટે ઇયળમનની અંદર પણ બધા બેક્ટેરિયાની ઘણી બધી પ્રોડક્ટ આવે છે માર્કેટની અંદર કે આ પ્રોડક્ટનો જો આપણે છંટકાવ કરીએ એ લાઈવ બેક્ટેરિયા જ હોય છે ટૂંકમાં એને પંપમાં નાખી અને એને છંટકાવ કરવાનો આવે છે તો એ છંટકાવ જો કરવામાં આવે બેક્ટેરિયાનો લાઈવ બેક્ટેરિયાનો તો એ બેક્ટેરિયા છે એ ઈયળના શરીરમાં જશે ઈયળ જ્યારે પાંદડું ખાશે ત્યારે એના શરીરમાં બેક્ટેરિયા જશે ને એનાથી એને રોગ થશે અને ઈયળ છે એ ઓટોમેટિક મરી જશે તો આવી રીતે ઓર્ગેનિક કલી પણ આપણે ઈયળને નિયંત્રણમાં લાવી શકીએ છીએ સાથે સાથે એને કેમિકલનો પણ ઘણી વખત મગફળી છે કે સોયાબીન છે એની અંદર વધારે પડતું તો ઇળનો એટેક હોય અને જો ઓર્ગેનિક પ્રોડક્ટથી કંટ્રોલમાં ન આવતી હોય તો એની અંદર આપણે કેમિકલ તરીકે ઇમામેટિન બેન્જોઇટ નામની એક સારી દવા આવે છે કે જે ઓછું માણસને નુકસાન કરે છે અને થોડી સેફ પણ છે ટૂંકમાં વાતાવરણ માટે પણ તો એવી પ્રોડક્ટનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ રાઇનેક્સિપર નામની પણ એક દવા આવે છે એનો પણ યુઝ કરી શકીએ છીએ ટૂંકમાં અને એ ઉપરાંત અમુક સિન્થેટિક પાયરોથીડનો પણ આપણે ઈયળ માટે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ મહે સાહેબ અત્યાર સુધી તો આપણે કપાસની વાત કરીએ હવે વાત કરીએ મગફળીની મગફળીમાં કયા કયા રોગો મુખ્યત્વે જોવા મળતા હોય છે હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો મગફળીની અંદર મુખ્ય ત્રણ રોગો અત્યારે જોવા મળે છે ગુજરાતની અંદર વાતાવરણને અનુલક્ષીને જોવા જઈએ તો એક પાનના ટપકાનો જેને ટીકાનો રોગ કહેવામાં આવે છે બીજો ગેરુ એટલે કે જેને રસ્ટ નામના અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને ત્રીજો છે એ સફેદ ફૂગ નામનો આ ત્રણેય રોગો છે એ મગફળીમાં સ્ટેપ બાય સ્ટેપ આવે છે ટૂંકમાં શરૂઆતના સ્ટેજમાં ટીકા અર્લી સ્પોટ જેને કહેવામાં આવે છે એટલે ટીકા નામનો રોગ આવે છે ત્યાર પછીનો સ્ટેજ આવે ત્યારે એમાં ગેરુ એટલે કે વધારે પડતો સતત આ આ વર્ષે જેમ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એવો જો કન્ટિન્યુસ વરસાદ ચાલુ રહેતો તો ગેરુ નામના રોગ પણ આવી શકે છે અને ફૂગ પણ વધારે પડતું ભેજવાળું વાતાવરણ હોય અને જમીન એકદમ ભેજવાળી હોય એટલે કે જે આ વર્ષ જેવું વાતાવરણ છે આની અંદર સફેદ ફૂગ નામનો એક રોગ આવે છે અને ઈ અંગ્રેજી માઈને સ્કલેરોસિયમ રોપસી નામની ફૂગથી આ રોગ થાય છે તો આ ત્રણ પ્રકારના મુખ્ય રોગો મગફળીની અંદર આવે છે ટૂંકમાં સાહેબ અચ્છા મગફળીના જે રોગો છે તેના નિયંત્રણ માટે શું ખેડૂતોએ મેં કીધું એ રીતે જૈવિક જે દવાઓ છે તેનો ઉપયોગ કરી શકે તે કે પછી આપણે ફક્ત જે કેમિકલ કોમ્બિનેશન છે તે જ વાપરવા જોઈએ એટલે જો બંને વસ્તુ કોમ્બિનેશનમાં સમતોલ પ્રમાણમાં વાપરે જે ખેડૂતોને સારામાં સારું પરિણામ મળી શકે છે જી અને કેમિકલની અંદર જોવા જઈએ તો એમાં પણ સ્ટેપ બાય સ્ટેપ એને જવું પડે ધારો કે એને જ્યારે શરૂઆતના સ્ટેજમાં અર્લી લિપ સ્પોટ કે ટીકાનો રોગ આવતો હોય છે ત્યારે હેક્ઝા છે કે કાર્બોડિઝિયમ મેન્કોજિબનું કોમ્બિનેશન છે એવી પ્રોડક્ટ વાપરી શકે છે ત્યાર પછીના સ્ટેજની અંદર ધારો કે રસ્ટ કે એવું કાંઈ હોય અથવા તો સફેદ ફૂગનો જ્યારે રોગ આવતો હોય ત્યારે ટેબુકોનાજોલ નામની એક એના કરતાં અપર ગ્રેડની ટૂંકમાં અપર ટેકનિકલ નવું ટેકનિકલ કહી શકાય એ આવે છે એનો ઉપયોગ કરી શકે ટેબુ કોનાજોલ પ્લસ સલ્ફરનો એક કોમ્બિનેશન પ્રોડક્ટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકે અને અત્યારે હાયર ગ્રુપમાં જવા જઈએ તો અત્યારે એજોક્સિસ એક નવું ગ્રુપ આવ્યું છે અને એજોક્સિસ પણ એ સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે છે એટલે એજોક્સિસ ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલનું કોમ્બિનેશન પણ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે તો એ બધી પ્રોડક્ટ છે એ સફેદ ફૂગ અને રસ્ટ માટે ખૂબ જ સારામાં સારા પરિણામ આપે છે પણ મારું એક માનવું છે કે કોઈ પણ રોગ આવ્યા પહેલાં રોગનું હંમેશા નિયંત્રણ કરવું જોઈએ તો જ એ ફાયદો કરે એટલે હંમેશા મગફળીની અંદર પિસ્તાલીસથી પંચાવન દિવસની આજુબાજુ પહેલો સ્પ્રે કરવો જોઈએ ત્યારે એ કદાચ હેક્ઝાકોનાઝોલ કે કાર્બેડેજિયમ લઈ શકે બીજા સ્પ્રેની અંદર એના કરતાં થોડું અપર ગ્રેડનું એટલે કે પંદર દિવસ પછી પાસઠથી સિત્તેર દિવસની આજુબાજુ એ આ ટેબુ અથવા તો ટેબુકોનાઝોલ કોનાજોલ અને સલ્ફરનું કોમ્બિનેશનવાળી પ્રોડક્ટ વાપરી શકે અને ત્યાર પછી છેલ્લે ટૂંકમાં પંચોતેરથી એંસી દિવસની આજુબાજુ મગફળીની અંદર એજોક્સી સ્ટ્રોબિન અને એજોક્સી પ્લસ ટેબુકોનાઝોલ કોનાજોલ એ પણ એ વાપરી શકે છે ટૂંકમાં તો આવી રીતે મગફળીમાં જો વ્યવસ્થિત એનો રેગ્યુલર રાઉન્ડ સ્પ્રે કરવામાં આવે તો રોગની અંદર ખૂબ જ સારામાં સારું એમને નિયંત્રણ મળી શકે છે આપણે જે વાત કરી તેમાં મને એક મનમાં પ્રશ્ન થાય છે કે મગફળી જે છે દાખલા તરીકે મગફળી ખાવામાં ઉપયોગ કરીએ છીએ સિંગ તેલ પણ બનતું હોય છે તો રોગગ્રસ્ત મગફળીમાંથી માની લો કે તેલ બને અથવા તો ખાવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો માણસોમાં કયા પ્રકારના રોગ જોવા મળી શકે છે આ એક મારા મનમાં ઉદભવતો પ્રશ્ન છે હા તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે ટૂંકમાં આપણે ઓર્ગેનિક ખેતી તરફ એટલા માટે જ ગવર્મેન્ટનું પણ પ્રોત્સાહન સારામાં સારું છે ખેડૂતો પણ હવે અવેરનેસ દાડે દિવસે વધતી જાય છે અને ઓર્ગેનિક ખેતી તરફ પણ વળતા જાય છે હા નો ડાઉટ બધી દવાઓ છે એનાથી રોગ થતા નથી મનુષ્યોની અંદર બરાબર છે આપણે જે મગફળી કે કપાસમાં રોગ જીવાત માટે જે કાંઈ કેમિકલ વાપરીએ છીએ એ બધા કેમિકલથી રોગ નથી થતા હોતા અમુક કેમિકલ જે ડેન્જર હોય છે એ અત્યારે ગવર્મેન્ટે પણ તમને ખ્યાલ હશે કે જે લોકો ખેડૂત મિત્રો પણ ઘણા બધા ખ્યાલ છે કે વોટ્સઅપમાં અને બધા ગ્રુપની અંદર ફેસબુકમાં આ ફરતું હતું કે સત્યાવીસ પ્રોડક્ટ છે એ ગવર્મેન્ટે અત્યારે ઓલરેડી બાન ઉપર મૂકેલી છે કે જે ખરેખર માણસની અંદર રોગ ઉત્પન્ન કરે છે ટૂંકમાં કે જેનાથી કોઈ કેન્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે કેમિકલથી તો એ પ્રોડક્ટ ઓલરેડી ગવર્મેન્ટ અત્યારે બારિંગ સ્ટેજમાં આવી ગઈ છે કે એના ઉપર બાન મૂકી દીધું છે કે એ પ્રોડક્ટ હવે માર્કેટની અંદર વેચાય નહીં અને જે પ્રોડક્ટનું હવે નવું સંશોધન થાય છે એ હંમેશા એવી બધી કંપનીઓની પ્રોડક્ટ હોય છે કે જે વાતાવરણ માટે પણ સેફ હોય માણસ માટે પણ સેફ હોય અને જે કંઈ આપણે પાક વાવ્યો છે એના માટે પણ સેફ હોય એવી પ્રોડક્ટ જ અત્યારે માર્કેટની અંદર ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે અને ખેડૂતો વાપરે પણ છે અને કંપનીઓ પણ એને એ રીતે પ્રમોશન કરે અને તેનાથી ઉત્પાદન પણ સારું મળે સારામાં સારું મળે રોગ જીવતનું નિયંત્રણ પણ સારામાં સારું થઈ જાય સાથે સાથે એને ઉત્પાદન પણ સારામાં સારું મળે એટલે બે વસ્તુ રિકવર થઈ જાય છે ટૂંકમાં આપણે એને કરી શકીએ છે બિલકુલ અચ્છા માલવ્યા સાહેબ અત્યાર સુધી આપણે કપાસ અને મગફળીની વાત કરી હવે આપણે તમે જે બીજા બે ખરીફ પાકોની વાત કરી હતી ખાસ કરીને ડાંગરની વાત તો ડાંગરની જો વાત કરીએ તો ડાંગરનો જે પાક હોય છે તે બહુ મોટા વિસ્તારમાં લેવામાં આવતો હોય છે તો આ ડાંગરનો પાક લેતી વખતે ખેડૂતોએ ખાસ કરીને કેવી કાળજી રાખવી હવે ડાંગર છે એ આપણો ત્રીજો મુખ્ય પાક ગણતરીમાં લઈ શકાય ગુજરાત માટે ટૂંક અને ડાંગરની અંદર ખાસ કરીને આ જે મિડલ ગુજરાતનો એરિયા છે નડિયાદ ખેડા છે એ સિવાય તમે સાઉથ ગુજરાતનો સુરત જિલ્લો લઈ શકો ટૂંકમાં તો આ બધો ડાંગરનો મુખ્ય એરિયા છે ટૂંકમાં અને ડાંગરની અંદર રોગ અને જીવાત બંને વસ્તુઓ આવે છે ડાંગરની અંદર ખાસ કરીને જે જીવાત આવે છે એની વાત કરીએ તો એમાં જે ડુંખની ઈયળ આવે છે ટૂંકમાં એને સ્ટેમ બોરડ પણ કહેવામાં આવે છે ટૂંકમાં આપણે અંગ્રેજી ભાષામાં કહેવું હોય તો પણ એ ખાસ કરીને સાદી ભાષામાં ખેડૂતો એને ડુંગની ઈયળ કહે છે અને એ જે ઈયળ આવે છે એના નિયંત્રણ માટે કંપનીની જેમ આપણે ભલામણ કરીએ ટૂંકમાં કે હિમામેક્ટિન બેઝ કોઈપણ દવા છે અથવા તો કોઈ કોઈ પણ સિન્થેટિક પાયરોથીડનો ઉપયોગ કરીને અથવા તો ઘણી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ પણ માર્કેટમાં બેક્ટેરિયા લાઈવ બેક્ટેરિયા પણ મળે છે એનો છંટકાવ કરી અને એ આ આ ડુંખની યલને નિયંત્રણ સારી રીતે લાવી શકે છે એ ઉપરાંત એની અંદર બ્લાસ્ટ નામનો એક રોગ પણ આવે છે કે જેનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ શકે છે ટૂંકમાં તો આ બ્લાસ્ટને નિયંત્રણ કરવા માટે જેમ આપણે ફૂગનાશકોની વાત કરી હતી એવા સારા ફૂગનાશકો એને એજોક્સિસ્ટ્રોબિન ગ્રુપના ફૂગનાશકો વાપરવામાં આવે તો એનું સારામાં સારું નિયંત્રણ થઈ શકે છે અથવા તો ટેબુકોનાજોલ પણ વાપરી શકે છે મેટાલેક્ઝિલ પણ એની અંદર વપરાય છે તો આ બધી પ્રોડક્ટ એ વાપરે તો એને લ બ્લાસ્ટ નામના જે રોગ છે ડાંગરમાં થાય છે એનું પણ સારામાં સારું નિયંત્રણ મળે અને ઇયળ માટે જેમ આપણે વાત કરીએ હિમામેક્ટિન બેજ છે કે સિન્થેટિક પાયરોથોડ કોઈ પણ દવા વાપરે તો પણ એને સારામાં સારું નિયંત્રણ મળે અને આ બંને એનું કોમ્બિનેશનમાં વાપરતા રહે તો એ રોગ અને જીવાતથી નિયંત્રણ પણ રહેશે અને સારામાં સારું એને પ્રોડક્શન પણ મળી શકે છે તો સોયાબીનની ખેતી કરતાં પહેલાં ખેડૂતોએ કેવી કાળજી લેવી જોઈએ ખાસ કરીને સોયાબીન હજી એક ગુજરાત માટે પાક છે છે રાજસ્થાન મહારાષ્ટ્ર છે એમપી છે એ બધા સોયાબીનના મોટા ગઢ છે ટૂંકમાં તો આપણા ખેડૂતોને હજી સોયાબીન વિશે પૂરતી માહિતી કદાચ ન પણ હોય તો એ બેઝ ઉપર જયારે સૌ પ્રથમ ખેતી કરવી હોય ત્યારે એની કયા એટલે કે કેટલા દિવસોમાં એ પાકે છે સોયાબીન એવી એને વાવવી જોઈએ કે જેથી કરીને આપણે મગફળીના દરમિયાન આપણે જે દિવાળીને કોઈ પણ પાક પાકી જાય એના દિવસો એ પાકતી હોય એવી વેરાયટી એને સિલેક્ટ કરવી જોઈએ સોયાબીનની અંદર કે જેથી કરીને એના આપણા વરસાદનો જે પીરિયડ છે ગુજરાતની અંદર એ જનરલી સપ્ટેમ્બર એન્ડમાં એ પૂરું થઈ જતું હોય આપણું ચોમાસું છે એ ગુજરાતમાં તો એ ટાઈમ દરમિયાન એને જેટલું પાણી જોતું એટલું મળી જાય ત્યાર પછી પાણી મળવાની શક્યતા ઓછી હોય છે તો આપણે એવા પ્રકારની વેરાયટી વાવવી જોઈએ કે જેથી કરી ને એ સપ્ટેમ્બર દરમિયાન એને પાણીની જરૂરિયાત પૂરી થઈ જતી હોય અને એટલે કે ટૂંકા ડ્યુરેશનવાળી સોયાબીનની વેરાયટી આવે તો ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય ટૂંકમાં બિલકુલ માલવ્ય સાહેબ તમે ચારે ચાર જે ખરીફ પાકો છે મુખ્ય ગુજરાતના તેના વિશે ખૂબ જ સુંદર માહિતી આપી જેમાં ખાસ કરીને મગફળી કપાસ સોયાબીન અને ડાંગર વિશે માહિતી આપી છેલ્લે અમારા ખેડૂત મિત્રો માટે કોઈ સંદેશ હા સૌ પ્રથમ તો મારો એક નોર્મલ સંદેશ છે ટૂંકમાં ખેડૂત કે મેં જેમ વચ્ચે વાત કરી હતી એમ કે કોઈ પણ વસ્તુ હોય આપણું દુશ્મન છે એને આપણે ઉગતા ડામી દેવો જોઈએ જે જીવાતની અંદર જે કંઈ નુકસાન થવાનું છે કદાચ ખેડૂત છે એ પાંચ દિવસ કે બે દિવસ વહેલા મોડો સ્પ્રે કરશે તો જીવાતનું નિયંત્રણ થઈ અને ખેડૂત છે એનું પોતાનું પૂરતું પ્રોડક્શન લઈ શકશે ટૂંકમાં પણ રોગ એક એવી વસ્તુ છે એ પછી મગફળીમાં હોય કપાસમાં હોય કે ડાંગરમાં હોય રોગને હંમેશા આવતા પહેલાં દવાનો છંટકાવ કરવો જરૂરી છે એટલે મગફળીની અંદર હંમેશા રોગ આવે મેં જે તમને ત્રણ રોગની વાત કરી એ રોગ આવે ને પછી આપણે પંપ લઈને જવું એના કરતાં મારી ખેડૂતોને ભલામણ છે કે એનું રોટેશનમાં જે આવતું હોય મેં જેમ વાત કરીએ એમ પંચાવન દિવસની આજુબાજુ પિસ્તાલીસથી પંચાવન દિવસે પહેલો સ્પ્રે થાય બીજો સ્પ્રે પાસઠથી સિત્તેર દિવસની આજુબાજુ અને ત્રીજો પંચોતેરથી એંસી દિવસની આજુબાજુ ફૂગનાશકનો સ્પ્રે હંમેશા એડવાન્સમાં જ કરવો જોઈએ કે જેથી કરીને રોગ આવે જ નહીં આપણા ખેતરમાં અને રોગની પ્રતિકારકતા એનામાં ઓલરેડી છોડની અંદર હોય એટલે કદાચ બહારથી રોગના જીવાણુ છોડની અંદર આવવા પ્રયત્ન કરે તો પણ એ જે ફૂગનાશક છે એને મારી નાખે અને જેથી કરીને આપણા પાકની અંદર નુકસાન ન થાય તો આવી મારી એક ખાસ ભલામણ છે કે હંમેશા રોગની અંદર તમે એડવાન્સમાં જ કરો અને જીવાતને જ્યારે મારવી હોય ત્યારે જીવાતને ઓળખી અને યોગ્ય પ્રમાણમાં યોગ્ય દવાઓ વ્યવસ્થિત માર્ગદર્શન લઈ અને ખેડૂત મિત્રો વાપરે તો હું એવું માનું છું કે જે આપણા મોદી સાહેબનું મિશન છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની છે આપણે એને ડબલ કરવા તરફ આપણે પણ એમાં એક સહભાગી થઈશું માલવૈયા સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રોને તમે જે ખરીફ પાકો વિશે માહિતી આપી તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ ખૂબ ખૂબ આભાર છીએ થેન્ક યુ વેરી મચ તો જોયું ને દર્શક મિત્રો માલવિયા સાહેબે આપણને ખરીફ પાકો વિશે કેટલી સુંદર માહિતી આપી તેમનું જે આખું જે તેમનું માહિતી હતી તેમાં ખાસ કરીને કહી શકાય કે એક જ વસ્તુ ખૂબ જ મહત્ત્વની હતી તે છે પાણી પહેલાં પાળ બાંધવી નહીં તો પહેલાં હિન્દીમાં કહેવત છે ને કે ભાઈ અપછતાએ ક્યાં હોય જબ ચીડિયા ચૂગ ગઈ ખેત તો ખેડૂત મિત્રો માટે આ વાત ખૂબ જ સાર્થક થાય છે કે પાણી પહેલાં જો પાળ બાંધવામાં આવશે તો માલવિયા સાહેબે જે આપણને માહિતી આપી જીવાત અને રોગો વિશે તે બિલકુલ નહીં થાય અને તમારું ઉત્પાદન પણ વધશે હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો એટીબી ન્યૂઝ નમસ્કાર